की आवाज। राजकोट जिल्लाना ધોરાજીમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો। સિનિયર સિટીઝન અને સિનિયર સિટીઝનોને યાત્રા કરાવીને સિનિયર સિટીઝનોના આશીર્વાદ લીધા। લોકો પોતાનો જન્મદિવસ હોય ત્યારે કેક કાપી અલગ અલગ વિસ્તારમાં જઈ તેની જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે ધોરાજીના દીપકભાઈ માથુકિયાનો આજરોજ જન્મદિવસ હતો અને તેને પોતાની જન્મદિવસ કઈ રીતે ઉજવવો તે વિચારતા હતા। ત્યાં જ દીપકભાઈને એવો વિચાર આવ્યો કે તેને વિચારનો અમલ પણ કરી નાખ્યો અને ધોરાજી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને સાથે કોઈ ધાર્મિક વિસ્તારમાં જાત્રાએ લઈ જવા જોઈએ તેવો વિચારનો અમલ કરીને સૌથી પણ વધુ સિનિયર સિટીઝનો અને પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ખાસ કાર્યક્રમ નક્કી કરી નાખ્યો। ધોરાજીથી દ્વારકા તથા દ્વારકાથી બેટ સુધી જાત્રાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી વધુ સિનિયર સિટીઝનોએ પોતાના ખર્ચે દીપકભાઈ માથુકિયા જાત્રાનું આયોજન કરીને સિનિયર સિટીઝનોએ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ધોરાજી દ્વારકા તથા બેટ સુધી સિનિયર સિટીઝનો પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો। દીપકભાઈ માથુકિયાને જન્મદિવસના સિનિયર સિટીઝનોએ સાચા મનથી આશીર્વાદ પૂરા પાડ્યા હતા। સ્નેહીજનો, મિત્રો તથા પોતાના પરિવારજનો તથા સિનિયર સિટીઝનો સાથે પોતાનો જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે ખાસ કરીને જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો, જેમાં પરિવારમાંથી પારુલબેન માથુકિયા પત્ની, પ્રિયલ માથુકિયા પુત્રી, હરીન માથુકિયા પુત્ર, નીલકુમાર પરસાણા જમાઈ, શ્રુતિ પરસાણા પુત્રી, શૈલેષભાઈ પરસાણા વિવાય, નૈનાબેન પરસાણા, શૈલેષભાઈ માથુકિયા ભાઈ, ઉપરાંત મિત્રમંડળમાંથી ડૉક્ટર હાર્દિક સંઘાણી, રમણીકભાઈ ટોપિયા, કૌશલભાઈ સોલંકી, ચંદ્રેશભાઈ વાલાણી, રાજુભાઈ જોશી, ઈગલ ટ્રાવેલ્સ જૂનાગઢ, આ તમામ પરિવારજનો તેમજ મિત્રમંડળ સહિત તમામ લોકો આ યાત્રાના સહભાગી બન્યા હતા। આ ઉપરાંત દીપકભાઈના જન્મદિવસે તેમને શુભેચ્છા વર્ષાવી હતી। ઉપરાંત પરશુરામ માસ હોવાથી આ દિવસનું વિશેષ મહત્વ હોવાથી તમામ લોકોને દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરાવી દીપકભાઈ માથુકિયાએ ધન્યતા અનુભવી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।